नमस्ते बाळको, तो आपणे पृथ्वीनी आंतरिक रचना अने भूमि स्वरूपो पाठ आगळ चलावीए। आपणे छेले पोहोंच्याતા खडक चक्र अने ज्वाळामुखी, तो आ खडको आपणा माटे खूब उपयोगी छे। नकर खडकोनो उपयोग सड़क, मकान अने इमारतो बनाववामां थाय छे। चलो हवे आपणे आवीए भूमि स्वरूपोनुं निर्माण। मृदावरण अने भूत तकती में विभाजित है, जेने मृदावरणीय भूत तकती, तकती एटले प्लेट कहे छे। तमे ए जाणीने नवाई पामशो के भूत तकतीओ एटले के प्लेट अलग अलग दिशा में फरती रहे। हवे आ भूमि स्वरूपो छे ए भूत तकती में विभाजित छे, अलग अलग टुकड़ा में विभाजित छे। आ भूत तकती जमीननी प्लेटो छे ए फैरे राखे छे, एटले के वर्षे फक्त थोड़ा सेंटीमीटर पृथ्वी में पीगड़ेला मेग्मा में थती गतिना कारणे आम बने छे। पृथ्वीनी अंदर पीगड़ेल मेग्मा एक वर्तुळ रूपे फरतो रहे छे। हवे आखा वर्षे मात्र अमुक सेंटीमीटर आ जमीननी तकतीओ स्लेटो छे એ ફેરા રાખે છે। આવું શું કામે થાય છે? તો કે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમ લાવા છે, પીગળેલો મેગ્મા છે, એ ગતિ કરે છે, એના કારણે આ ભૂતકતીઓ ફેરા રાખે છે। પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। હવે આ પ્લેટ સતત ગતિ કરે એટલે શું થાય? તો કે પૃથ્વીની સપાટી છે એની ઉપર પરિવર્તન થાય છે। પૃથ્વીની ગતિઓને બે બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે। તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે, અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્લેટની ગતિના કારણે શું થાય? તો કે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, અને આ પરિવર્તનને બે ભાગમાં વહેંચી શકાય। બે પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામેલી આ બે ગતિઓ છે, આંતરિક બળ અને બાહ્ય બળ એવી રીતે ઓળખાય છે। આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય। હવે આ પૃથ્વી છે એની અંદર આંતરિક ગતિના કારણે શું છે? તો કે પૃથ્વી સપાટી ઉપર પરિવર્તન થાય। હવે ક્યારેક છે એ ભૂમિની અંદરથી ધીમે ધીમે ભૂકંપ અથવા તો જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે શું થાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન આવે છે। તમે જુઓ છો ને કે ભૂકંપ આવે તો ગામના ગામ આખા તૂટી જાય, અથવા તો રોડ ફાટી જાય, ઘણા બધા માળ એની અંદર હોયા જાય, જ્વાળામુખી ફાટે, એના કારણે પણ આવા પરિવર્તનો થાય છે। આમ મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય। હવે મૃદાવરણની જે ભૂતકતી છે એના કારણે શું થાય? તો કે એની ગતિશીલતાથી પૃથ્વી ઉપર કંપન થાય, ભૂકંપ જેવો અનુભવ થાય। આ કંપન તેના કેન્દ્રથી ચારે બાજુ કરે છે, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય એની ચારે બાજુ કંપન એટલે કે ધ્રુજારીનો અનુભવ થાય છે। આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે। ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે। ભૂમિ સ્વરૂપની અંદર નીચે જ્યાંથી ભૂકંપ ઉદ્ભવ થાય એને શું કહેવાય? તો કે એને ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહે છે। આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે। ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે, જ્યાંથી ભૂકંપ પેદા થયો એને ભૂકંપ કેન્દ્ર કહેવાય। ત્યાંથી પૃથ્વીના ઉપરની સપાટી ઉપર આવે એને ભૂકંપ અધિકેન્દ્ર કહેવાય, અને આજુબાજુના પ્રદેશમાં એ કંપનનો અનુભવ કરાવે છે। સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાથી સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે। જ્યાં ભૂકંપનું કેન્દ્ર હોય એની આજુબાજુની સપાટીમાં ભૂકંપની તીવ્રતા વધારે અનુભવાય, અને જેમ જેમ દૂર જઈએ એમ એની તીવ્રતા ઘટતી જાય છે। ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, ભૂકંપ ક્યારે આવશે એની આગાહી થઈ શકતી નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ। પણ આપણે પહેલેથી સાવચેત રહીએ તો આપણે ભૂકંપની જે અસર થાય
એને ઘટાડી શકીએ થઈએ. ભૂકંપની આગાહી કરી શકાતી નથી. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનો અનુભવ કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું. આમ છતાંય સ્થાનિક લોકો છે એ ઘણી બધી બાબતથી ભૂકંપ આવશે એવું કહી શકે છે. કઈ રીતે? તો કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે. ભૂકંપ આવવાનું હોય ને એટલે પ્રાણીઓના વર્તન ચેન્જ થઈ જાય. બીજું તો કે સમુદ્રની માછલી હોય ને એ સમુદ્રની સપાટીની ઉપર આવી જાય એને ખબર પડે. અને ત્રીજું કે જે જમીનની અંદર રહેતા સરીસૃપ પ્રકારના પ્રાણીઓ છે એ જમીનની અંદરથી એના દરમાંથી બહાર નીકળવા માંડે. તો આવો અભ્યાસ કરી અને ઘણા લોકો છે એ આવા ભૂકંપની આગાહી કરી શકે છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો. મુખ્ય ભૂમિ સ્વરૂપો સાધારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટીનું સતત બદલાતી રહે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂખ સપાટી પર જળ અને પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપ કરે છે. ઘસારાની નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો પૃથ્વીની સપાટી ઉપર આવા અલગ અલગ ધોવાણ, ભૂકંપ, જ્વાળામુખી, પવન, હવા એના કારણે ભૂમિ સપાટીની અંદર અલગ અલગ ફેરફાર થાય છે, વિભિન્ન ભૂમિ સ્વરૂપો ધારણ કરે છે. વધુ આપણે આવતા પીરિયડમાં લેશું.